જય ગુરુદેવ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ત વિશે શીખશું. સેના વિશે શીખશું? ત. ત સે તબલા. ક્યાં હોતા હે? ત સે તબલા. આપણે ત સે તલવાર પણ એને કહી શકીએ છીએ. આપણે આગળ ઘણા નાટક શીખી ગયા. આજે આપણે શીખશું ત વિશે. કોના વિશે શીખશું? ત વિશે. તો પેલા આપણે જેમ સ્ટેપ વાઇઝ રાઉન્ડ કરીએ છીએ તેવી રીતે આપણે આજે સ્ટેપ વાઇઝ રાઉન્ડ કરીશું અને પછી આપણે ટપકાને જોડીશું. તો ચલો બાળ મિત્રો, આપણે સરસ મજાનો ફોલો કરવાનો છે ક્રમમાં. તો આપણો પહેલો સ્ટેપ શું છે? આપણો નાણાના જેવો આકાર. અને બીજો સ્ટેપ છે ઊભી નાણા. બીજા સ્ટેપમાં છે આડી લાઈન. તો ચલો બાળ મિત્રો, આપણે પહેલા ગુલાબી કલર આજે આપણે પૂરવાનો છે. કયો કલર? ગુલાબી કલર. તો ચલો બાળ મિત્રો, આપણે હર ટાઈમ કહીએ છીએ તેવી જ રીતે આપણે આજે કલર કરવાનો છે. લેટર આવે છે એ કયો છે બાળ મિત્રો? ત. ત તબલે કા ત.
તો એની નીચે આપણે લીટી કરીશું, એના પછી છે શરબત. શું લખ્યું છે? શરબત. તો શરબત માં શ ર બ ત્રણેય લેટર પછીનો જે લેટર ચોથો છે એટલે કે લાસ્ટ લેટર છે એ કયો છે? ત. તબલે કા ત. એની નીચે આપણે લીટી કરવાની છે. એના પછી છે ફુરશત. શું છે? ફુરશત. તો ફુરશત માં પણ ત કયો છે? લાસ્ટ માં આપેલો જે લેટર છે એ કયો છે? ત. તો તેની નીચે આપણે લીટી કરીશું. એના પછી છે તરંગ. તરંગ. તો એમાં ત પેલા છે, ત તબલે કા ત, તો તેમાં આપણે નીચે લીટી કરવાની છે. એના પછી છે તરુવર. તરુવર. તો એમાં પણ ત પેલા છે, તો તેની નીચે આપણે લીટી કરીશું. ચલો બાળ મિત્રો, આપણે ભગત, બતક, શરબત, ફુરશત, તરંગ, તરુવર એમાં જ્યાં તનો ઉચ્ચાર થતો હતો તેની નીચે આપણે લીટી કરેલી છે. ચલો બાળ મિત્રો, એના પછીની બીજી એક્ટિવિટી છે કે તસે અલગ વર્ણ પર રંગ કરો, એટલે કે તથી જુદા અક્ષરો ઉપર ખોટું કરો. તો પેલા આપણે બોર્ડ ઉપર જોઈએ તો ત તલવાર ત તબલે કા ત છે, અથવા તો ત તલવાર કા ત છે. તો તેમાં આપણે કંઈ કરવાનું નથી. એના પછી છે ર રથ કા ર, એમાં ખોટું કરીશું. એના પછી છે લ લડકે કા લ, તેમાં પણ આપણે ખોટું કરીશું. પણ એના પછીનો જે લેટર છે એ કયો છે? તો કે ત તબલે કા ત, જેમાં આપણે કંઈ કરવાનું નથી. એના પછી છે ક કમલ કા ક અને જ જહાજ કા જ, તો એ બંનેમાં આપણે ખોટું કરીશું. તો એના પછીનો જે લેટર છે એ કયો છે? ત તબલે કા ત, જેમાં આપણે કંઈ કરવાની નથી. એના પછી છે ન નગર ન નગાડ કા ન અને વ વજન કા વ, તો એ બંનેમાં આપણે ખોટું કરીશું. અને એના પછી છે જે લેટર ઈ ત તબલે કા ત, અને એના પછીનો પણ લેટર ત તબલે કા ત છે, તો જેમાં આપણે કંઈ કરવાની નથી. એના પછી પાછું ન છે, તો નમાં આપણે ખોટું કરીશું. એના પછી છે ત તબલે કા ત, જેમાં આપણે કંઈ કરવાનું નથી. એના પછી છે મ મીન્સ કા મ અને ભ ભગત કા ભ, એ બંનેમાં આપણે ખોટું કરવાનું છે. આપણે જોઈએ તો કે ર લ ક જ ન વ ન મ અને ભ ઉપર આપણે ખોટું કર્યું છે, અને બાકીના બધા લેટર ઉપર કાંઈ કરવાનું નથી. ચલો બાળ મિત્રો, શબ્દ મેસે ત ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો, એટલે કે શબ્દમાંથી તને સુધી તેના ઉપર ગોળ કરવાનું છે. ફરી એકવાર, શબ્દમાંથી ત શોધવાનું છે. કેમાંથી ત શોધવાનું છે? શબ્દની અંદરથી. અને તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરાવવાનું છે. તો પહેલા આપણે વાંચીએ ત કોલી, તપસી, પતલા અને ખે. તો એમાં પહેલો શબ્દ છે ત કોલી, તો એમાં ત પહેલા આવતો તો એમાં આપણે ગોળ રાઉન્ડ બનાવેલું આપ્યું છે. એના પછીનો જે શબ્દ છે એ કયો છે? તપસી. શું છે? તપસી. એમાં પણ ત પહેલા છે, તો તેના આપણે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે. એના પછી છે પતલા. શું છે? પતલા. તો પ પછીનો જે લેટર છે એ ત છે, એમાં આપણે ગોળ રાઉન્ડ કરીશું. એના પછી છે ખે ત. શું છે? ખે ત. તો ખે પછીનો શબ્દ છે એ કયો છે? ત. એમાં આપણે ગોળ રાઉન્ડ બનાવવાનું છે. તકલી, તપસી, પતલા અને ખેતમાં તત્નો ઉચ્ચાર થતો હતો ત્યાં આપણે ગોળ રાઉન્ડ બનાવેલું છે. જય ગુરુદેવ બાળ મિત્રો.